નિર્માણ ચેનલની વિશેષ રજૂઆત નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે. આજે અમે અત્યારે આવી પહોંચ્યા છે ઢાળની પોળમાં. પોળોનું કલ્ચર જ ખૂબ અલગ છે. એકબીજા સાથે આત્મીયતા રાખીને, એકબીજાને સમજીને અહીંયા ખૂબ સુંદર મજાના ઉત્સવો ઉજવવામાં આવે છે. એક રંગે બધા રંગાઈ જાય છે અને નવરાત્રિની ઉજવણી તો અહીંયા ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. અત્યારે અમે આવી પહોંચ્યા છે પોળોમાં, ઢાળની પોળમાં. તો અહીંયાના નાગરિકોની મુલાકાત પણ લઈશું અને સાથે સાથે ગરબા પણ ગાઈશું. તો ચાલો મારી સાથે. પહેલાના સમયમાં ગરબા કેવી રીતે ગવાતા હતા અને શું મહત્વ હતું નવરાત્રિનું, મુલાકાત લઈએ. કેમ છો આપ? છાયાબેન. છાયાબેન, અને છાયાબેન, પહેલાંના સમયની જો વાત કરવામાં આવે તો પહેલાંના સમયમાં જે ગરબાના શબ્દો હતા, જે ગરબાની ધૂન હતી અને જે ઉત્સાહ હતો એ કેવો હતો, અને અત્યારના સમયનો ઉત્સાહ જો વાત કરવામાં આવે તો તમને કેવું લાગે? પહેલાંના જમાનામાં એટલે પહેલાં હતું, પણ એ હવે પહેલાં રીતે બધું સારું હતું, ને હવે બી આમ આપણે જોઈએ તો હવે ધીરે 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 હવે બધા જતા જાય છે. ને એમ કે ભાઈ પાર્ટી પ્લોટોમાં જઈએ ને એ જઈએ તો કે છે બહુ ખર્ચો થાય ને આ થાય, ને હવે શેરીમાં રહીએ ને તો આપણે બધે રીતે શેરીએ શેરીએ ગરબા હોય તો એવા સરસ થાય છે ને કે આપણે ગાઈ ગાઈને બી આપણે મોઢેથી બી અમે તો બી ગાઈ શકીએ છીએ. ને હું બી જો અહીંયા બી ગાઈ જાઉં આવું છું, પણ ત્યાં બી આશાપુરીમાં હું જાઉં છું દરરોજ 10 દિવસ, પણ એવા સરસ ગરબા થાય છે ને. લેડીઝને જેન્ટ્સના છોકરાઓ બી એવા સરસ ગરબા ગાય છે ને. પણ આઠમને દાડે તો તમે જુઓ ને તો ત્યાંય દીવડાના તો એવા ગરબા ગાય છે ને લોકો. નાની નાની છોકરીઓ હોય, મોટા હોય, વૃદ્ધ હોય, બધા સારી રીતે એવા ગરબા, એ લોકો બી સારી રીતે એવા ગરબા ગાય છે. ને એક હું લીટી બી ગાઈ શકું છું. હા, સાથિયા પુરાવો રાજ, દીવડા પ્રગટાવો રાજ, આજ મારે આંગણે પધારશે માં પાવા વારી. જય અંબે, જય અંબે, અંબે જય જય અંબે, જય અંબે, જય અંબે, જમે જય જય અંબે. કુંવારી કન્યાને મારી મનગમતો વરથાર દે, જ માં પ્રીતમજીનો પ્યાર દે. ભોળીને ધનદાન આપે, રાખે મારી સૌની રાજ, આજ મારે આંગણે પધારશે માં પાવા વારી. જય અંબે, જય અંબે, અંબે જય જય અંબે. ને હું એમ કહેવા માગું છું કે શેરીઓમાં તો સ્વસ્થ રીતે આપણે બહેનો ને ભાઈઓ તે રાત દિવસ સુધી હવે 2 વાગે 4 વાગે ત્યાં સુધી ગવાય છે ને. પાર્ટી પ્લોટોમાં તો તમે જાઓ ને એટલે નુસન્સ થઈ જાય છે ને બહેનોને. ને એમ આપણા મા બાપને એમ થાય કે મારી છોકરીઓ ક્યાં ગઈ હશે, ને એનું કલ્ચર બહુ ખરાબ થઈ ગયું છે ત્યાં તો પાર્ટી પ્લોટોમાં ને. 12 વાગે બી 12:30 1 વાગે સુધી હોય છે, પણ અહીંયા તો અમારે સહી સલામત જ હોય છે. ગમે તે શેરીઓમાં જાઓ તોય બી તમારે ગરબા 2 વાગે 3 વાગે ને તોય બહેનો, નાની બહેનો હોય, મોટી બહેનો હોય તો મા બાપને જરી કે ચિંતા થતી નથી. પણ આપણે તો અહીંયા શેરીઓમાં જ સારું છે પાર્ટી પ્લોટો કરતાં ભાઈ આપણે. સોસાયટીના ગરબાની વાત કરીએ, શેરીના ગરબાની વાત કરીએ, તો આવી જ રીતે માતાજીના ગરબાની વાત કરી રહ્યા છે. બીજા પણ નાગરિકો છે, તેમની પાસેથી પણ જાણીએ. શું નામ છે આપનું? મોનાબેન. મોનાબેન, તમે અહીંયા કયા વિસ્તારમાં રહો છો? અહીંયા ઢાળની પોળમાં જ રહું છું. ઢાળની પોળમાં રહો છો, તો ઢાળની પોળની નવરાત્રિની જો વાત કરવામાં આવે તો તમે બધા સાથે મળીને કેવી રીતે નવરાત્રિ ઉજવો છો? અમે બધા સાથે મળીને દર વર્ષે બધા બહેનોનો સાથ સહકાર હોય છે, પોળવાળાનો સાથ સહકાર હોય, છોકરાઓ છે, પછી જેન્ટ્સ છે, બધાએ અમને સાથ સહકાર આપે છે. પછી ઘરમાંથી અમારી જે મદદ થાય છે અમે કરીએ છીએ, અને એવી રીતના અમે બધા સાથે મળીને નોરતા ઉજવીએ છીએ, અને તે પણ 12 વાગ્યા પછી. કારણ કે બધા જો બપોર બી આરામ કરી શકે છે, અને કેવું બધાને બહેનોને બધાને કામ પતાવીને બધા કામ પોળમાં ગરબા ગાવા આવીએ છીએ અમે. 11 વાગે 10 વાગ્યા પછી આમ કહીએ તો 10 વાગ્યા પછી બધા પરવારી જાય, એટલે અમે બધા પોળમાં કેવું સેફટી બી રહે છે. અમે અત્યારે અમારું બીજું મકાન ત્યાં સારંગપુર હોય છે, તો હું ત્યાં બી ગરબા ગાવા જાઉં છું અને રાત્રે એકલી બી અહીંયા આવીને ગરબા ગાઉં છું. કારણ કે અમારે કેવું અત્યારે પોળમાં એકલા આવીએ ને તો બી કંઈ બીક નથી મારે, એટલે હું મારા સાસુ અત્યારે અમારા ફુઈના ઘરે બી ગરબો લાવે છે, તો હું અહીંયા બી ગરબા ગાઉં છું અને ત્યાં બી ગરબા ગઈને અહીંયા બી રાત્રે 12 વાગે આવીને બી ગરબા ગાઉં છું. ગરબાનું શું મહત્વ છે?
ગરબાનું મહત્વ એ છે કે અમારે, હું અત્યારે મારા મેરેજ ગામડે, હું ગામડાની છું, હું ગામડેથી આવી છું, એટલે મારા દાદી અને મારા મમ્મી એવું કહેતા કે અમારે છે ને ત્યાં આગળ પહેલાં અમારી શેરીઓ કહે, અહીંયા અમારે પોળ કહે છે, તો અમારે ત્યાં બધા શેરી કહે છે અમારે, તો અમારી શેરીમાં કેવું હોય છે કે બધા અમારે, મારા દાદી એવું કહેતા કે બધા પાંચ ગરબા અમારે અંબા માતાનો ફોટો મૂકીને, ત્યારે બધા, ત્યારે કશું હતું નહીં, એટલે બધા છે ને મોડેથી ગાય અને બધા ગરબા ગાતા હતા, ત્યારે અમે આટલા નાના નાના હતા, ત્યારથી અમે ગરબા, મને બહુ શોખ છે એટલે હું ગરબા ગાઉં છું, અને અમારે ત્યાં છે ને મોટું અંબા માતાનું મંદિર છે, એટલે ત્યારથી જ મને બહુ જ મોટું છે અમારે ત્યાં આગળ, અને ત્યાં આઠમને દાડે અમારે દિવસે અમારે હવન થાય છે, પછી એના પ્રમાણે કેવું જેને જેને કુળદેવી હોય ને એ પ્રમાણે અમારે થાય, હવન થાય છે અમારે, અમારે ખોડિયારમાંનું હોય તો ત્યાં અમારે લોકો બહારથી બી જે બહાર રહેતા હોય ને મદ્રાસ ને એ બાજુ બી અમાર નાતમાં, અમારી કાસ્ટમાં, તો બી એ લોકો હવન કરવા માટે સ્પેશિયલ આવે છે અને એ હવન કરે છે. પોળમાં અમારે હવન, હા નિવેદ, અમારે આઠમનું નિવેદ હોય છે માતાજીનું, એ અમારે આઠમ, દર આઠમે ધરાવવાનું હોય છે, તુંદડી બદલીએ, નારિયેલ બદલીએ, એ અમારે આઠમનું નિવેદ હોય છે, એ ધરાવવું પડે છે અમારે. એમ કેટલી બહેનો જોડાયેલી હોય છે એમાં? વ્યવસ્થામાં તો બધી છે ખાસી, અમારા બોર્ડના બહેનો ખાસાનો સહ સહકાર છે અમારે, હશે 50ની ઉપર તો હશે જ, 50-60 ઉપર. નવે નવે દસ ઉજવણી તો સરસ છે, નાસ્તા પાણી કરીએ છીએ, ગરબા ગઈએ છીએ, બધાએ સાથ સહકાર આપીને, બસ બીજું તો કશું નહીં. એમ મિત્રો, આવી જ રીતે પોળમાં ખૂબ સરસ મજાની નવરાત્રિ ઉજવવામાં આવે છે, બીજા પણ બહેનો છે તેમની પાસેથી પણ જાણીએ કે નવરાત્રિ તેઓ કેવી રીતે ઉજવી રહ્યા છે. શું નામ છે આપનું? નિર્મલાબેન દુષ્યંતભાઈ દેસાઈ. અને નિર્મલાબેન, જો ઉત્સવની ઉજવણી કરવાની વાત કરીએ, નવરાત્રિની જો વાત કરવામાં આવે, તો પોળમાં કેવી રીતે તમે નવરાત્રિ ઉજવો છો? અમારા પોળમાં તો બહુ સંપ છે, અને અમારા પોળમાં બહુ સારી રીતે બધી તહેવારો ઉજવાય છે. એમાં એક મલ્લા માતા નવરાત્રિના આવે છે, જેમાં નાના છોકરાઓથી માંડીને બધા મોટા તક બધું એનામાં સહભાગી બને છે, ને એ બધી રીતે છે ને, તો નાને પ્રસાદીમાં કોઈ ચોકલેટ વેચે છે, કોઈ એવું આમ પ્રસાદ કરીને બધું કરે છે એમ કે, ને છે ને ગબ્બર બનાવે છે નાના છોકરાઓને, એ દિવસ તમે આવો તો દીવડાવતી બધું એ લોકો ગબ્બરની સજાવટો પણ કરે છે. ને અમારા પોળમાં કેવું છે કે દર 9 દિવસ અલગ અલગ તરીકે રીતે આપણે, એક દિવસ છે તો ચણિયા ચોરી પહેરવાનું હોય છે, કે એક દિવસે પેન્ટ બુરશર્ટ બી પહેરી શકીએ છીએ, જીન્સ ટી શર્ટ બી પહેરી શકીએ, બધું બધા નક્કી કરે છે એવી રીતે, ને કહે છે કે ભાઈ એક ડ્રેસ જ પહેરીને આવવાનું છે, એવી રીતે દરેક વસ્તુઓ બધી રીતે 9 દિવસ અલગ અલગ રીતે બધું પહેરીએ છીએ ને ઉજવાઈએ છીએ બધું, ને બાંધણી હા બધું પહેરે, બધું સાસુ બહુ બધા જોડે જ હોય છે, તો કોઈ લાગતું જ નથી કે આ સમજ, એટલે બધાને એવું ડ્રેસ પહેરે, ને ચણિયા ચોરી બી આમ બાંધણીનો ડ્રેસ વગેરે ચણિયા ચોરી પહેરીએ છીએ બધા, એમ હા કે ભાઈ આજે આપણે સાડી પહેરવાના છે કે આજે ચણિયા ચોરી પહેરવાના, એવી રીતે બધા એડજસ્ટ કરીને બધું પહેરે છે એમ કે. અને અહીંયા જે નવરાત્રિ ઉજવવામાં આવે છે, તો બધા એક રંગે રંગાઈને તમે ઘણા બધા ઉત્સવો સાથે ઉજવો છો, તો અને બીજી પણ વાત કરીએ કે તમે પાલ્ટી પ્લોટમાં ક્યારે જવાનું વિચારો છો ખરા? ના, એ તો અમે નથી વિચારતા, કેમ કે અમારે પાલ્ટી પ્લોટ કરતા તો અહીંયા સરસ થાય છે, તમે પાલ્ટી પ્લોટમાં જવાની શું કરવા જરૂર છે, ત્યાં 1000 રૂપિયા ખર્ચા કરીએ, એના કરતાં 1000 રૂપિયામાં અહીંયા અમે શાંતિથી ના રમીએ, એટલે અમારે બહુ સરસ અહીંયા ગરબા વરબા બધું થાય છે, ને બધું સંપચી, થોડા ઝઘડા બી થાય છે, થોડા આવી રીતે બી થાય છે, પણ બધા એક જ્યારે તહેવાર હોય બધા એક સાથે મળી જ જાય છે, એમ કે ઝઘડા નાના મોટા થતા રહે તો સમાધાન કોણ કરે છે, બધા પોતપોતાની રીતે સમાધાન થઈ જાય છે બધે. નાની મોટી નોકઝોક થતી રહેતી હોય છે, પરંતુ બધા સાથે મળીને તહેવાર ઉજવે છે, ઉજવણી કરે છે, ડ્રેસ કોડ પણ રાખતા હોય છે, અને સાસુ હોય, વહુ હોય કે પરિવારના દરેક સભ્યો હોય, એક રંગે રંગાઈને નવરાત્રિ ઉજવે છે. પોળના વડીલ છે, આપણને નવરાત્રિનું મહત્વ સમજાવે છે, તમારી દ્રષ્ટિએ નવરાત્રિનું શું મહત્વ છે? આપનું નામ શું છે? મારું નામ છે જગદીશભાઈ શાસ્ત્રી, અને હું કર્મકાંડ પૂજા પાઠ માતાજીના હોમ હવન નવચંડી વગેરે કાર્ય કરું છું, સાથે સાથે મહાદેવજીની પણ પૂજા કરી અને મહાદેવજીનું પણ હું ગુજારી છું. તો આજે આપના કહેવા અનુસાર હું આપને એટલી જરૂરથી માહિતી આપીશ કે આ 12 મહિનાની અંદર જે નવરાત્રિઓ આવે છે, એ 4 પ્રકારની નવરાત્રિઓ આવે છે, એની અંદર પણ આ જે શારદીય નવરાત્રિ જેને કહેવામાં આવે છે, એનું મહત્વ આ દુનિયાની અંદર એટલું બધું વધેલું છે કે એ દુનિયાની અંદર આજે દરેક પ્રકારના ગામે ગામ પોળે પોળે
અને દરેક જગ્યા ઉપર માતાજીનો મહિમા ગાવામાં આવે છે. આ માતાજી જે જગદંબા કે જે નવદુર્ગા સ્વરૂપે પ્રકટ થઈ અને એણે શુંભ નિશુંભ અસુર જેવા રાક્ષસોનો સંહાર કર્યો અને આજે માતાજી સોળ શણગાર સજી અને આજે ગરબે ઘૂમવા માટે આવે છે, તો એ જ માતાજીની આજે અસીમ કૃપા થાય એટલા માટે આજે પોરની દરેક બહેનો કે જે શણગાર સજીને રાત્રે પડતા જ આજે શેરી ગરબાની અંદર સામેલ થઈ અને ધામધૂમપૂર્વક આનંદથી ઉલ્લાસથી માતાજીના ગરબા ગાય અને આનંદપૂર્વક માતાજીની કૃપા એમના ઉપર વરસે એવી ભક્તિભાવથી માતાજીની કૃપા. ગરબાનું શું મહત્વ છે કે જે ઘરે બિરાજમાન કરવામાં આવે છે, જવારા વાવવામાં આવે છે, ગરબામાં જે છિદ્રો છે તેનું શું મહત્વ આપની દ્રષ્ટિએ? કે વર્ષોથી આવેલી આપણા પૂર્વજોની ઘરડાઓની જે પરંપરા ચાલે છે એમાં ઘણી જગ્યા ઉપર પોતાના ઘરે કુંભ રૂપી એની અંદર ઝવેરા વાવવામાં આવે છે કે જેને માતાજીના જાગ કહેવામાં આવે છે. એનું મહત્વ એટલું છે કે જ્યાં જે લીલોતરી ઉત્પન્ન થઈ એ લીલોતરી દ્વારા માતાજીની અસીમ કૃપા રહે અને ઘરની અંદર હંમેશાના માટે લીલોતરી છવાય એના માટે મા ભગવતીના જાગ વાવી એની 8 દિવસ સુધી ઉપવાસ કરી 9મા દિવસે એનું નૈવેદ્ય કરી એ ગરબાનું વિસર્જન કરવામાં આવે છે. જ્યારે કુંભનું સ્થાપન બીજા પ્રમાણે પણ થાય છે, એમાં દીવડો મૂકી અને એ દીવડાની અંદર કુંભની અંદર દીવડો મૂક્યા બાદ એ દીવડાની જ્યોતિ આજે હવાથી ન ઓલવાટા કરી અને એ છિદ્રો દ્વારા દરેક માતાજીની કૃપા એ માતાજીની દરેક ભક્તો ઉપર રહે એટલા માટે એને છિદ્રો કરવામાં આવે છે. એક એક છિદ્રોનું મહત્ત્વ ગણીએ ને તો ઘણું બધું મહત્ત્વ ગણાય. જેવો ઇતિહાસ કરવા બેસીએ તો બહુ જ લાંબો ઇતિહાસ થાય, પણ ટૂંકની અંદર કહીએ કે માતાજીના કુંભના જે છિદ્રો છે એટલા જ વર્ષો સુધી આ માતાજીની અખંડ ભક્તિ કરવાથી આજે દરેકે દરેકના પરિવારનું કાયાનું કલ્યાણ થાય, સાથે સાથેમાં ભક્તિ કરવાથી માતાજીની કૃપાની ઉપર વરસે અને વર્ષો વર્ષમાં જગદંબા બધા જ ભક્તોને સુખી રાખે. તો મિત્રો, આપણે મહત્ત્વ જાણ્યું જવારા વાવવાનું અને ઘરે જે માટીનો કુંભ મૂકવામાં આવે છે તેના છિદ્રોની પણ આપણે વાત જાણી. બીજા પણ અનેક લોકો આપણી સાથે જોડાયા છે. મોહલ્લામાં અત્યારે અમે આવ્યા છે અને મોહલ્લામાં ગરબા કેવી રીતે કરવામાં આવે છે, ઉત્સવો કેવી રીતે ઉજવવામાં આવે છે તેની પણ આપણે વાત કરતા રહીએ. શું નામ છે આપનું? સરોજ ભૂપેન્દ્ર વ્યાસ, રિટાયર્ડ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. અને આજે અમે વાત કરી રહ્યા છે નવરાત્રિના ઉજવણીની. આજે અમે પોળમાં આવ્યા છીએ અને પોળોમાં નવરાત્રિ જે રીતે ઉજવવામાં આવે છે તે માહોલ કેવો હોય છે તમારા શબ્દોમાં? નવરાત્રિની તો અમે એટલી ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છીએ. નવરાત્રિ બીજે ભલે ગમે તે રીતે થતી હોય, અમારે અહીંયા પોળમાં રિટાયર થયા પછી નવરાત્રિ મેં શરૂ કર્યા છે ગરબા. એમાં કાયદેસર અમે માતાજીનું પૂજન કરીએ છીએ, માતાજીની અહીંયા ખુરશી મૂકી અને માતાજીનો ફોટો મૂકીએ છીએ, એને રોજ ફૂલાર દીવા અગરબત્તી બધું જ થાય છે અને એનું સંસ્કૃત શ્લોકોથી એનું પઠન કરી અને અમે માતાજીની સ્થાપના કરીએ છીએ. 9 દિવસ સુધી અમે અહીંયા ગરબા રમીએ છીએ. અત્યારે જે 2 તાલી અને 3 તાલીના ગરબા જે વિસરાતા જાય છે એને અમે શેરી ગરબાએ જીવંત રાખ્યા છે. જે પાર્ટી પ્લોટના જે ગરબા હોય છે એ માત્ર ગ્રુપ વાઇઝ હોય છે, જ્યારે અમારા શેરી ગરબામાં એક જ સ્ટેપથી અમે બધા જ, સમજો કે બહેનો, બાળકો, વૃદ્ધો, સિનિયર સિટીઝન્સ બધા જ એક જ સ્ટેપથી અમે ગરબા ગાતા હોઈએ છીએ. 2 તાલીના અને 3 તાલીના ગરબા પણ અમારા શેરી ગરબામાં ખૂબ જ જામે છે અને અમે ખૂબ જ આનંદ કરીએ છીએ. જે નવરાત્રિના 9 દિવસ કે જે આપણે કહ્યું છે ને કે પ્રથમમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંડ ઘંટેથી, કુષ્માંડેથી, ચતુર્થકમ, પંચમમ સ્કંદ માતેથી, ષષ્ઠમ કાત્યાયની છ, સપ્તમમ કાલ રાત્રિ છ, મહાગૌરીથી ચાષ્ટમમ, નવમમ સિદ્ધિદાત્રી છ, નવદુર્ગા પ્રકીર્તિતા, આ નવે દુર્ગા જેનો મહિમા છે પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે, એ તમામ દેવીઓને યાદ કરી અને અમે એ દિવસે અમે ગરબા એમના નામના અમે શરૂ કરીએ છીએ. ભલે અત્યારે સમજો જે અમે જાતે ગવડાવતા હતા અને પાછળ ઉપાડતા હતા એ હવે સમય નથી રહ્યો, કારણ કે અત્યારના યંગ જનરેશનને એ નથી ફાવતું. આથી અમે કેસેટ તો વગાડીએ જ છીએ અને એના આધારે જ અમે ગરબા એ કરીએ છીએ. પણ અમારા શેરી ગરબાનું જે મહત્ત્વ છે, જેમાં સલામતી છે, એ અંગે બીજા બેન આપશે.
પરંતુ પાર્ટી પ્લોટમાં જે ખર્ચા થાય છે અમે અહીંયા એવા ખર્ચા કરતા નથી. અમે સાદાઈથી પણ ધામધૂમપૂર્વક અમે અહીંયા ગરબા કરીએ છીએ. અમને આજુબાજુવાળા બધાનો સાથ સહકાર મળી રહે છે. રોજ જુદા જુદા પ્રસાદ થાય છે, એ પણ જુદા જુદા ઘેરથી. ઘણી વખત તો ચાર ચારને પાંચ પાંચ પ્રસાદ થઈ જાય છે. રોજ જુદા જુદા લોકો નાસ્તા કરાવડાવે છે. ફંડ ફાળા માટે અમે કોઈને જબરજસ્તી કરતા નથી. અમે પહેલે જ દિવસે જાહેર કરીએ છીએ કે જેને પોતાની યથાશક્તિ, કોઈ 50 પણ આપે, કોઈ 100 પણ આપે, કોઈ 500 પણ આપે, એવી રીતે અહીંયા નવરાત્રિનો ફાળો ઉઘરાવવામાં આવે છે, જેનો ખર્ચો અમે નવરાત્રિમાં જ કરીએ છીએ. અને આ રીતે અમારે નવરાત્રિ જે શેરી ગરબાની જે મજા છે ને, એ તો બીજે ક્યાંય નથી. અને એમાં અમારો અહીંયા જે છે, આ અમારો ચાચર ચોક કહેવાય છે, અને આનું મહત્ત્વ ખૂબ જ છે અમારી પૂર્ણા ચોકનું. અને આ ચોકમાં જે મેં આ મારી સંસ્થાના નીચે મેં એ કરું, બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરું છું, પણ એ અત્યારે આ વિષય નથી, માટે નથી કહેતી. પણ મહોલ્લા માતાની પણ વાત કરીએ કે શેરીમાં મહોલ્લા માતાનું પણ એટલું જ મહત્વ હોય છે. બાળકો પણ એ ઉત્સાહથી ગબર બનાવે છે, ભજવે છે. મહોલ્લા માતા એટલે દરેક પોળમાં દરેક ખડકી ના નાખે, મહોલ્લાના નાખે, ખાંચાના નાખે, મહોલ્લા માતા હોય છે. એ મહોલ્લા માતાની આરતી, ગરબા, એ બધું, અરે આરતી ને પૂજન ને નાના બાળકો જ કરતા હોય છે. એ નાના બાળકો માતાજીને જે શણગારે છે મહોલ્લા માતાને, આપણને એમ થાય કે આપણે મોટા તો કશું જ નથી કરતા, એ રીતે બાળકો એને મહોલ્લા માતાની પૂજા કરે છે, આરતી કરે છે, પ્રસાદ ધરાવે છે. અને દરેક તમે જોજો કે દરેક ખડકીમાં, ખાંચામાં, દરેક જગ્યાએ મહોલ્લા માતા દરેક પોળોમાં જોવા મળશે. આ મહોલ્લા માતાનું જે કહેવાય ને ભક્તજન, એ માત્ર બાળકો છે. અને બાળકોથી જ મહોલ્લા માતાનો જે વૈભવ છે જળવાઈ રહ્યો છે. આપણે મોટા જે છીએ એના કરતાં પણ એ બાળકો કરે છે ને, એ અને પોળમાં જ જોવા મળશે. મહોલ્લા માતા તમને બીજે ક્યાંય જોવા નહીં મળી શકે. મિત્રો, પોળોની આપણે વાત કરી રહ્યા છીએ, મહોલ્લા માતાની વાત કરીએ, નવરાત્રિના ઉત્સવની વાત કરીએ, સાથે મળીને એક રંગે બધા અહીંયા રંગાઈને તહેવારો ખૂબ સરસ રીતે ઉજવે છે, ધામધૂમથી ઉજવે છે. શું નામ છે આપનું? મારું નામ શેફાલી વ્યાસ છે. અને શેફાલીજી, આજે અમે વાત કરી રહ્યા છીએ નવરાત્રિની. નવરાત્રિ અહીંયા પોળમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે, એક રંગે બધા રંગાય છે. મહોલ્લા માતાની વાત કરીએ, સ્થાપનની વાત કરીએ, તો થોડીક સેફટીની પણ વાત કરીએ, તો સેફટી કેવી રીતે રાખવામાં આવે છે? હા, પોળનું એવું વાતાવરણ હોય છે કે ત્યાં પોતાની દીકરીઓ હોય એ પોતાની નહીં, બધાની સરખી જ હોય છે. બીજાની હોય પણ એ બી પોતાની માનવામાં આવે છે. દીકરીઓની અહીંયા સેફટી એટલા માટે હોય છે કે આજુબાજુમાં બી પોતાની દીકરીને મૂકીને માતા જઈ શકે છે. જ્યારે બહારના વિસ્તારોમાં રહેતા હોય તો દીકરીને ના મોકલી શકાય. જ્યારે ગરબામાં બહાર ગાવા જાઓ તો દીકરીને એકલા જવું પડે, નહીં તો વડીલોને. તો પાસીસ અત્યારની જનરેશનને બહુ મોંઘી પડે છે. જનરેશનને શોખ હોય છે, પણ જ્યારે બહાર જાઓ ત્યારે ખબર પડે કે કેટલો ખર્ચો થાય છે, કેટલું એ છે. જ્યારે અહીંયા આગળ સેફટીની વાત કરીએ પોળમાં, તો દીકરીઓ હોય તો એને 2 વર્ષની હોય કે 5 વર્ષની હોય, એકલી ગાવા અહીં મૂકીને માતા પિતા જઈ શકે છે. અને એ નિરાતે જઈ શકે છે, કારણ કે જેટલા બી આજુબાજુના લોકો છે ને, એ પોતાની દીકરી સમજી અને એમનું દેખરેખ રાખતા હોય છે. આજનો યુગ આધુનિક થયો છે, એમ એમ ક્રાઇમ બી વધતું ગયું છે. જ્યારે ક્રાઇમની વાત કરીએ તો જેટલું આધુનિક થયું છે એટલું ક્રાઇમ બી આધુનિક થયું છે. આપણી દીકરીઓ એકલી બહાર જાય તો આપણને એમ કે જે સેફ છે એ માનીને ના ચલાય, કે આજના યુગમાં ગમે ત્યારે ગમે તે જગ્યાએ દીકરી જોડે ગમે તે થઈ શકે છે. આપણે માનીએ દીકરી સશક્તિકરણ છે, બરાબર છે, પણ આધુનિક ગુનો બી બહુ વધી ગયો છે. જ્યારે પોળોમાં એટલો એ નથી, ગુનો થતો હોય તો તરત પકડાઈ જાય છે, બહાર હોય તો એને કોઈ મદદમાં નથી આવતું. પોળમાં એક દીકરીને જો પ્રોબ્લેમ થશે તો એકની જગ્યાએ 10 જણા આવીને ઊભા રહેશે અને દીકરીઓને બચાવશે. જ્યારે ગરબામાં સેફટીની વાત કરીએ તો અહીંયા ગરબા એટલા સેફલી થાય છે કે જ્યારે દીકરીઓ ગાતી હોય અને આધુનિક યુગ પ્રમાણે દીકરા દીકરીઓ બધા જોડે ગાતા હોય છે તો બહાર છેડછાડ થાય છે, જે અહીંયા નથી થતી. કે અહીંયા બધાને બીક હોય છે કે અહીં કંઈક કરીશું તો દીકરીને કરીશું કે હેરાન કરીશું કોઈને, તો આપણને તરત લોક ટોકશે. જ્યારે બહાર લોક પોતપોતાની જ મસ્તીમાં હોય છે, દીકરી કોની છે શું છે કોઈને ખબર નથી હોતી, એટલે ઉપરથી લોક ઉત્સાહિત થાય છે કે આપણે આ કરીએ. એક કરતું હશે તો બીજું રોકવાની જગ્યાએ કરશે. જ્યારે પોળમાં કેવું છે, એક કરતું હશે ત્યારે એને રોકવાવાળા 10 જણ છે, જ્યારે બહાર રોકવાવાળું કોઈ નથી. માટે
પોળમાં જેટલી દીકરીઓને સેફટી છે, સ્ત્રીઓને સેફટી છે, એવું નહીં કે નાની છોકરીઓ, મોટી સ્ત્રીઓ બી બહાર જાય તો તેમની જોડે બી છેડછાડ થતી હોય છે, કે રસ્તામાં થાય છે, કે ત્યાં ગાતા હોય એ દરમિયાન થાય છે. જ્યારે અહીંયા ઘર નજીક હોય તો તમે ઘરે બી ગમે ત્યારે જઈ શકો અને પાછા બી આવી શકો, અને એ વચ્ચે તમે રાત્રે ગમે ત્યારે જઈ શકો, ગમે ત્યારે પાછા આવી શકો. જ્યારે બહાર જાઓ તો તમે બધાની જોડે જાઓ ને બધાની જોડે જ પાછા આવી શકો છો. એકલા જવું આવું હોય ને તો તમને બીક લાગે. અહીંયા આગળ 5 વર્ષની દીકરી બી પોતાના ઘેર જઈને પાછી આવી જાય છે, એટલી સેફટી છે. અને પોળમાં સેફટીની વાત કરીએ તો ગમે ત્યારે આવો, રાત્રે 2 વાગે આવો, 3 વાગે આવો, દીકરી એકલી જઈ શકે છે ને આવી શકે છે, એ બી બિલકુલ નીડર થઈને. માટે પોળની સિક્યોરિટી વધારે છે બહાર કરતા અમારી દૃષ્ટિએ. તો મિત્રો, વાત કરી રહ્યા હતા આપણે પોળના ગરબાની, સાથે સાથે વાત કરીએ સેફટીની. બેને ખૂબ સુંદર માહિતી આપી કે અહીંયા બહેનોની સેફટી છે, દીકરીઓની સેફટી છે, તો ગમે ત્યારે તે રાત્રે ગરબા ગાઈ શકે છે. તેના મા બાપ હોય કે ન હોય, તેમના પાડોશી, તેમના પરિવારજનો તેમની સાથે અડગ ઊભા રહેતા હોય છે. ત્યાં છે તમારો વાસ મારી બહુચરા, રા શંખલપુર સોહા મણુ રે, એ ડોસીડો આવે મલ પતો રે, લાવે છે ચુંદડીની જોડ મારી બહુચરા, પેરો બહુચરમાં પાતળા રે, એ દિશો ચોલા લે ગુલાલ મારી બહુચરા, શંકલપુર સો હા મણુ રે, એ માળીડો આવે મલ પતો રે, એ લાવે છે ગાજરાની જોડ મારી બહુચરા, પેરો બહુચરમાં પાતળા રે, એ દિશો ચોલા લે ગુલાલ મારી બહુચરા, શંકલપુર સોહા મણુ રે, એ ત્યાં છે તમારો વાસ મારી બહુચરા. શું નામ છે આપનું? મનીષા મોદી. અને મનીષાબેન, અહીંયા પ્રસાદીની પણ વાત કરવામાં આવે કે પ્રસાદી તમે બધા સાથે મળીને બનાવો છો, ઘરે જ બનાવો છો, જે થાળીઓ પણ છે આરતીની એ જાતે જ શણગારો છો, તો આઈડિયા કોણ આપે છે? આઈડિયા અમે બધી મહેલાની બહેનો થઈને આપીએ છીએ આઈડિયા, કે આજે આ રીતે રંગોળી ફૂડીએ, કે આવી રીતે દીવા મૂકીએ, કે એવી રીતે બહેનો એકબીજાને આદર પ્રદાન. અમારી છોકરીઓ હોય એ નવું શીખીને આવે છે, તો છોકરીઓ એમાં ટ્રાય કરે છે,
એટલે નાના મોટા સૌ મોટા થઈ અને અમે આનું આયોજન કરીએ છીએ ગરબાનું અને અડી મળીને કરીએ છીએ. અમારા બાળકો પણ ઉત્સાહથી લે છે, મોલ્લા માતામાં ઉત્સાહ કે આજે અમને દરેક નવી વસ્તુ ટ્રાય કરવાનું કહે છે કે આજે આંટી આજે આ રંગોળી પૂડીએ કે આજે મમ્મી કે આ કરીએ એવી રીતે અમને જે બી એ લોકો નવું શીખીને આવે છે એનું પણ અમે અપનાવીએ છીએ. એટલે પ્રાચીન ને આધુનિક બે શૈલી અપનાવી ને એનું ફ્યુઝન કલ્ચર ઊભું કરીએ છીએ પોળમાં. એટલે દરેક રીતે એમ પોરમાં નાના બાળકો મોટા જ્યારે આપણે પાર્ટી પ્લોટમાં ગઈએ તો યંગ એજ જ દેખાય છે, જ્યારે અમારે પોરમાં તો હોય તો ઓલ્ડ એજ હોય કે આપણે અમે યુવાનો હોય કે બાળકો હોય કે નાની છોકરીઓ હોય દરેક અમે બધા ઉત્સાહથી આજે એમ થાય કે ફેમિલી દરેક આખા ફેમિલી મેમ્બર્સ અહીંયા ગરબામાં તમારે સહયોગ આપી શકીએ છીએ. જ્યારે પાર્ટી પ્લોટમાં તો યંગ જ એક કોઈ ઓલ્ડ એજ નથી દેખાતું, તો એ અમારે ની સ્ટેજ સ્ટાઇલમાં ગરબા સ્ટેપતી રહે છે. એ અમારા જેવા તો ગઈ પણ નથી શકતા, એટલે અમને અમારા કલ્ચરના ગરબા ગાવા હોય તો અમારે પોરને જ પહેલો પ્રેફરન્સ આપવો પડે છે. એટલે આમાં અમને ઘણી સગવડતા પડીએ છીએ અને આજે અમારા ઘરના કામકાજ પરવારીને અમે ત્યાં જઈ શકીએ છીએ કે અમારા ઘરનું પણ અમે સાચવી શકીએ છીએ. ઇવન અમે પોરમાં બી ભાગ આપી શકીએ છીએ ને ત્યાં પાર્ટી પ્લોટમાં તો અમારે સ્પેશિયલ ટાઈમ કાઢીને ગરબા ગાવા જવા પડે છે. એટલે અહીંયા અમારે બધું સાચી રીતે સગવડ અમારી સચવાય છે પોરમાં. તો મિત્રો, બેન કહી રહ્યા છે કે બધા સાથે રહીને અહીંયા ઉજવણી કરે છે, નાના બાળકો કંઈક નવું શીખીને આવ્યા હોય, દીકરી કંઈક શીખીને આવી હોય તો આજુબાજુ પ્રદાન કરે છે ને નવું ફ્યુઝન ઊભું કરીને અહીંયા એક રંગે રંગાઈને બધા ઉત્સવ ઉજવવામાં આવે છે. નિર્માણ ચેનલ આજે આવ્યું હતું પોળોમાં. પોળોમાં નવરાત્રી કેવી રીતે ઉજવવામાં આવે છે, મોહલ્લા માતાનું શું મહત્વ છે, નાના બાળકો મોહલ્લા માતાને લઈને કેટલા ઉત્સાહી હોય છે, ગબ્બર બનાવવામાં આવે છે, બહેનો સાથે મળીને ગરબે ઘૂમે છે, સ્થાપન કરવામાં આવે છે અને માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. પોળોમાં નવરાત્રિ ખૂબ ધામધૂમથી એક રંગે રંગાઈને ઉજવવામાં આવે છે. આજે આપણે જાણ્યું અને સુંદર મજાના પ્રાચીન ગરબા પણ આપણે સાંભળ્યા. આવી જ રીતે અવનવી સફરે અમે જઈશું અને તમારા સુધી સુંદર મજાની માહિતી લઈને આવીશું. હવે તમારી દોસ્તને રજા આપો, આવજો.